डभोई नगर पालिका विस्तार ना शीतराई माता स्मशान अंगे धारासभ्य शैलेश भाई मेहता ए स्मशान में गंदगी और सुविधा न होवा अंगे नी अनेक सूचनाओं मळेली हती, जेने ध्यान में राखी स्मशान में जरूरी कामगिरी करवामां आवी छे। आज थी त्रण मास अगाउ प्रथम फेज की कामगिरी करवानी शुरुआत करवामां आवेली हती, जे प्रथम फेज की कामगिरी पूर्ण थई होय आज धारासभ्य हस्ते लोकार्पण कार्यक्रम राखवामां आवेलो हतो। जे प्रथम फेज में स्मशान में स्वच्छता लक्षी तथा कलर काम ने लगता खूब सुंदर कार्य पूर्ण करवामां आव्या छे। आगामी समय में बीजा फेज में स्मशान में जे अग्निदान आपवामां आवे छे त्यानो जूनो स्लेब दूर करी वधु ऊंचाई नवो स्लेब करी अग्निदाहथी उत्पादन थता धुमाड़ा ने बहार काढ़वा इलेक्ट्रॉनिक चिमनी लगावामां आवशे। साथे साथे धारासभ्ये आ स्मशान आववानी रस्तानी बन्ने तरफ वृक्षारोपण अने बाजूमां आवेला तळावनुं ब्यूटिफिकेशन स्वच्छता अंगेनी कार्यवाही हाथ धरी छे। आजना आ कार्यक्रममां दरभावती डभोईना धारासभ्य शैलेशभाई मेहता एलएनटी कंपनीना आईएनएस विभागना एचओडी अशोकभाई मोंगा तथा तेमनी टीम अधिकारीओ तेमज डभोई नगरपालिकाना प्रमुख काजलबेन दुलाणी उपप्रमुख एचएम पटेल डभोई शहर भाजप समितिना प्रमुख डॉक्टर संदीपभाई शाह मंत्री डॉक्टर મહેન્દ્રભાઈ પટેલ ડભોઈ કારોબારી ચેરમેનના વિશાલભાઈ શાહ નાણાપંચ સમિતિના ચેરમેન શ્રી બિરેનભાઈ શાહ તેમજ નગરપાલિકાના સભ્ય તેમજ ડભોઈ નગરપાલિકાના મેનેજરની મહેશભાઈ પરમાર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડગલાઓને કારણે કુદપ બદનામ હતો। એલએનટી દ્વારા આપણને ફેઝ 1માં જે કામગીરી કરવામાં આવી આપણને દેખાય છે કે બે મહિના પહેલાં આપણે અહીંયા આગળ આવ્યા હતા, જ્યારે આનું કામગીરી શરૂ થઈ ત્યારે અહીંયા બેસી શકાય એવી પરિસ્થિતિ નહોતી। ગંદી સ્મેલ મારે, માખીઓનો બનમણવા, જીવજંતુઓનો બનમણવા, અને અત્યારે આપણે શાંતિથી બેસી શકીએ એવું છે। રંગરોગાન થઈને એક ચોખ્ખી જગ્યા થઈ છે। હજુ સેકન્ડ ફેઝનું કામગીરી શરૂ કરવાના છે। આ ફર્સ્ટ ફેઝનું લોકાર્પણ કરવા માટે આજે અહીંયા ભેગા થયા છે, અને સેકન્ડ ફેઝમાં અહીંયા જે ચીમની છે એ નવી કરવાની, સ્લેબ તોડીને ઊંચો કરવાનો, જે રસ્તા પરથી આવીએ છીએ ને જે ગંદકીના ઢગલા અહીંયા આગળ કરવામાં નગરપાલિકાને કીધું છે કે આપણે નિકાલ કરો, ત્યાં એક કમ્પાઉન્ડ વોલ કરીને લોકોને દેખાય ના એવી રીતે, અને સાથે જ બંને બાજુ રોડની બંને બાજુ વૃક્ષોનો ઉછેર કરીને એક સુંદર ગ્રીનરી કરવામાં આવે, જેથી અહીંયા આવવાનું લોકોને મન થાય। જે તળાવ છે એનું બ્યુટિફિકેશન કરવાનું આ બધા સેકન્ડ ફેઝમાં કામ લેવામાં આવ્યા છે, અને સેકન્ડ ફેઝના એક કામ થયા પછી આ વિસ્તાર એક જોવાલાયક કે દરબાવતી નગરીના જે જોવાલાયક સ્થળો છે એમાંનું એક આ સિત્રા શમશાન પર હશે એવું કહી શકાય। હું આ તબક્કે એલએનટીના મોગે સાહેબને એમની ટીમનો આભાર માનું છું કે ફેઝ 1માં આપે જે કામગીરી કરી છે, જે શમશાનની ચોખ્ખાઈ અત્યારે દેખાઈ રહી છે એ આપ લોકોના આભારી છે। એ બદલ હું ડભોઈ અને દરબાવતીના તમામ નાગરિકો વતી આપનો આભાર માનું છું। બિલાલ ભુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ।